સ્ટુડન્ટ્સ, હવે આપણે સાદી સરેરાશની રીતમાં બીજો સમ ગણીએ, સમ નંબર 6 સોરી 7. પણ આ સાતમો સમ આપણે જે અગાઉ સમ ગણ્યો એની કમ્પેરિઝનમાં ખૂબ જ સરળ અને નાનો છે. સ્વાધ્યાય 1.1નો ચોથો સમ છે. ક્વેશ્ચન આ રીતે છે, બળતણને લગતી 5 વસ્તુઓના વર્ષ 2012 અને વર્ષ 2014ના ભાવ નીચે મુજબ છે. વર્ષ 2012ને આધાર વર્ષ તરીકે લઈ બળતણની 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. સૂચકાંકની ગણતરી કરો અને બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થાય છે તે જણાવો. કોષ્ટક આપેલું છે, વસ્તુ વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન, લાકડું. એકમો અત્યારે આનો આપણે ઉપયોગ નથી કરવાનો. ચાલો હવે અહીંયા ખાસ સમજવાનું છે આપણે કે ભાઈ આ 2012નો ભાવ અને 2014નો ભાવ, તો પહેલી વસ્તુ તો ભાવ આપેલો છે, આપણે તો પી જ લખવાનો થશે, બરાબર. અહીંયા પણ પી થશે જ તે. હવે આપણે ધ્યાન રાખવાનું કે જૂનું વર્ષ હોય તેને આધાર વર્ષ કહેવાય, તો આ બંનેમાં જૂનું કોણ છે? 2012, અને 2014 આ ચાલુ વર્ષ થશે. તો આપણે આધાર વર્ષ માટે નંબર નક્કી કરેલો છે 0 અને ચાલુ વર્ષ માટે 1. એટલે હવે આપણે જ્યારે દાખલો ગણશું ત્યારે હું લખીશ થોડા સમમાં, પણ દરેક વખતે લખવાની જરૂર નથી, ખાલી તમે P0 અને P1 લખી નાખો તો પણ ચાલે, બરાબર. તો દરેક સમ હવે અહીંથી આપણે આગળ સમજવાનું, P0 કોને કહેવાનું, P1, Q0 કોને કહેવાનું, Q1 કોને કહેવાનું, બરાબર છે. ચલો તો હવે સોલ્યુશન મેળવીએ આ સમનું. તો પહેલું જે કોલમ છે એ વસ્તુનું થશે, બીજું કોલમ એકમનું, આમાં આપણે કશું કંઈ હોય નહીં, જે રીતે હોય એ રીતે લખી નાખવાનું. હવે 2012નો ભાવ, એને આપણે શું કીધું, P0, બરાબર, રકમમાં આપ્યો છે એ જ રીતે લખી નાખવાનો. 2014નો ભાવ, તેને P1 કહી દેવાનું. અગાઉ અહીંયા કંઈ લખવું ન હોય ને ખાલી P0 અને ખાલી P1 લખો તો પણ ચાલે, બરાબર છે. હવે આપણે છેલ્લો કોલમ આપણો જવાબનો બનાવવાનો છે. આ તો જે આપણે ક્વેશ્ચનમાં આપ્યું હતું એ જ આપણે વર્ટિકલ સિરીઝમાં લખ્યું છે, બરાબર. તો આપણું છેલ્લું કોલમ છે ભાવ સાપેક્ષ. અહીંયા થોડુંક સાપેક્ષ એવું વાંચવાનું અને લખવાનું પણ સાપેક્ષ, થોડુંક પ્રિન્ટિંગ રાઇટિંગમાં તકલીફ ભૂલ થઈ છે. તો એનું ભાવ સાપેક્ષનું સૂત્ર છે P1ના છેદમાં P0, એટલે આ P1/P0. તો પહેલામાં શું છે, 3.5/3 એટલે 1.1667. બીજામાં 370/345 એટલે 1.0725. યાદ રાખવાનું, હંમેશા પોઈન્ટ પછી 4 ડિજિટ્સ કન્સિડર કરવાના, નહીંતર જવાબમાં થોડો ઘણો ફરક આવશે, ઓકે. પછી 1.50/1 એટલે 1.50, સરવાળા માટે અહીંયા 0 વધુ લખ્યા છે ખાલી. 20/15 એટલે 1.3333, અને 15/12 એટલે 1.25. સરવાળો કરો તો સિગ્મા P1/P0 બરાબર 6.3325. તો આ રીતમાં માત્ર આપણે એક જ કોલમ ભાવ સાપેક્ષનો બનાવવાનો છે. હવે આપણને પાંચે વસ્તુનો સામાન્ય સૂચકાંક પૂછો છે. તો બળતણની 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક એનું સૂત્ર છે સિગ્મા P1/P0 એટલે આ છેદમાં એન એટલે વસ્તુઓની સંખ્યા ગુણ્યા 100. તો સિગ્મા P1/P0 કેટલા છે, 6.3325. ભાજ્યા કુલ વસ્તુ કેટલી છે, તો કે 5, એને ગુણ્યા 100, સાદરૂપ આપો તો 126.45 થશે. તો હવે આમાં આપણને અર્થઘટન એટલે કે ઇન્ડાયરેક્ટલી એમ પૂછ્યું છે કે ભાઈ આ જે જવાબ આવે તો એના ઉપરથી તમે શું કહી શકો કે બળતણની વસ્તુમાં કેટલા ટકા ભાવ વધે છે. તો જે જવાબ આવે એમાંથી 100 બાદ કરવાના, કારણ કે આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય, 100. તો 100 બાદ કરતા આપણને કેટલા મળશે, 26.45% ભાવ વધારો ગણાશે. આ રીતે લખવાનું, તેથી બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે 126.45 - 100 બરાબર 26.45% જેટલો વધારો થાય છે.
ઓકે, તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. એકદમ સરળ રીત હતી.